એન્યુઅલ અકાઉન્ટ. પછી અકાઉન્ટિંગ પ્રોસેસ છે એમાં સૌથી પહેલા આવે આઇડેન્ટિફિકેશન ઓફ ટ્રાન્ઝેક્શન. આઇડેન્ટિફાય કરવાનું બિલ ઉપરથી, વાઉચર ઉપરથી, કે કઈ ટાઈપનું ટ્રાન્ઝેક્શન છે. બિઝનેસ ટ્રાન્ઝેક્શન હોય તો એને બુક્સમાં રેકોર્ડ કરો, સૌથી પહેલું એની જર્નલ એન્ટ્રી થાય. પછી સબસિડરી બુક્સમાં એની એન્ટ્રી થાય, પરચેસ બુક, પરચેસ રિટર્ન બુક, સેલ્સ સેલ્સ રિટર્ન બુક, કેશ બુક. ફ્રોમ ધેટ એનું લેજર પોસ્ટિંગ થાય. લેજર અકાઉન્ટ આપણે ક્લોઝ કરીએ એટલે એના બેલેન્સ આવે, એના પરથી ટ્રાયલ બેલેન્સ બને. અને ટ્રાયલ બેલેન્સ અને બીજી એડિશનલ ઇન્ફોર્મેશન પર એના બેસિસ ઉપર ફાઇનલ અકાઉન્ટ બને, એન્યુઅલ અકાઉન્ટ એટ ધ એન્ડ ઓફ ધ યર. તમારું અકાઉન્ટિંગ યર 1st એપ્રિલ થી 31st માર્ચ હોય, ઓર તમારું અકાઉન્ટિંગ યર કેલેન્ડર એટલે 1st ડિસેમ્બર ટુ 31st ડિસેમ્બર, તો એટ ધ એન્ડ ઓફ ધ યર ફાઇનલ અકાઉન્ટ પ્રિપેર થાય. It is also known as financial statement. For company, it is known as financial statement. For final account, basically, you are going to study final account of sole proprietorship concern. If one has business, then a final account. Why we are preparing final account? So at the end of the year, we want to know the exact result of business. If you have a business, so what is the outcome of business? Whether we have incurred profit or whether we have incurred loss. Profit thayo ke loss thayo. Apne income vadhare ke expense vadhare. So for that, we will prepare trading account and profit and loss account. Then, at the end of the year, we want to know financial position. Apne financial position, economic status, economic condition kya hui chai? Apne assets kitni hai, apne liability kitni hai. So for that, we will prepare balance sheet. બરાબર, બેઝિકલી ત્રણ વસ્તુ આવે તમારે ફાઇનલ અકાઉન્ટમાં, ટ્રેડિંગ અકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અને બેલેન્સ શીટ. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ, કઈ વસ્તુ ક્યાં આવે એ યાદ રાખવું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સો હું તમને એક એક વસ્તુ સમજાવું. કેમકે ઓપનિંગ સ્ટોક, કે બિઝનેસ સ્ટાર્ટ કર્યો હોય અથવા યર ને સ્ટાર્ટિંગ હોય, આપણી પાસે કેટલા ગુડ્સ છે ઓપનિંગ સ્ટોક, બરાબર, તેને સ્ટોક ઓફ ગુડ્સ, ઓપનિંગ સ્ટોક ઓફ ગુડ્સ કહેવાય. રો મટીરિયલ હોય, ફિનિશ ગુડ્સ હોય, પછી ડ્યુરિંગ ધ યર આપણે કેટલા ગુડ્સ પરચેસ કર્યા, એમાંથી કેટલા પરચેસ કરેલા ગુડ્સ આપણે રિટર્ન કર્યા, માઇનસ ગુડ્સ ગોઈંગ આઉટ ઓફ બિઝનેસ અધર ધેન સેલ્સ, લાઈક ગુડ્સ રિટર્ન ફોર પર્સનલ યુઝ, goods given as charity, goods given as free sample, goods lost by fire, goods lost by rain, બધું પરચેસ માંથી માઇનસ થાય, બરાબર. પછી ઓલ એક્સપેન્સ રિલેટેડ ટુ પરચેસ ઓર મેન્યુફેક્ચરિંગ, પરચેસ કરવા માટે, પ્રોડક્શન કરવા માટે, મેન્યુફેક્ચરિંગ ફેક્ટરીમાં જે બી એક્સપેન્સ થાય, વેજીસ, આપણા જે વર્કર્સ છે જેને આપણે ડેઇલી બેસિસ ઉપર સેલરી આપીએ એને વેજીસ કહેવાય. Then carriage inward, goods purchase કરીએ અને ત્યાં જે આપણે carriage pay કરીએ, freight છે, બરાબર, તો એ carriage inward. પછી રેલવે થ્રુ આપણે ગુડ્સ આયા હોય, કે ભાઈ હવે સેન્ડ ધ ગુડ્સ, તો રેલવે ફ્રેટ, ટ્રક હોય તો લોરી ફ્રેટ, પોર્ટ ચાર્જિસ, ઇમ્પોર્ટ કે એક્સપોર્ટ કર્યા તો ડોકયાર્ડ ઉપર, પોર્ટ ઉપર, બરાબર, શિપમેન્ટ આવે તેના ચાર્જિસ, પછી ડોક ચાર્જિસ, કે ડોકયાર્ડ હોય એમાં લોકો રાખી મૂકે, પ્રિઝર્વ કરે ગુડ્સ આપણે જ્યાં સુધી ડિલિવરી ના લઈએ. Then clearing charges, આપણે goods custom માંથી કે એમાંથી છોડાવવાના હોય તો એને જે ફીસ પે કરવી પડે. પછી ડેમરેજ, દરમાયો, ખરાજાત એક્સપેન્સ ને વોરફેર, આઈ એમ એક્સપ્લેનિંગ ઓલ ધીસ. પછી હવે પ્રોડક્ટિવ વેજીસ, એટલે પ્રોડક્શનમાં જે આપણે એમ્પ્લોય હોય એની જે સેલરી આપણે પે કરીએ. પછી રોયલ્ટી, આપણે કોઈ વસ્તુ યુઝ કરીએ એની ફીસ આપવી પડે. પછી ફેક્ટરી રિલેટેડ એક્સપેન્સ કોઈ બી હોય, ફેક્ટરીનું રેન્ટ, ફેક્ટરીના ટેક્સીસ, પાવર, ફ્યુલ, કોલ, ગેસ, ઇલેક્ટ્રિસિટી ઓફ ફેક્ટરી બિલ્ડિંગ, બરાબર. પછી મટીરિયલ કન્ઝ્યુમ, કે પ્રોડક્શનમાં મશીનમાં ઓઇલ, ગ્રીસ એ બધું યુઝ થાય. ડેપ્રિશિએશન ઓફ ફેક્ટરી બિલ્ડિંગ એન્ડ ડેપ્રિશિએશન ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી ઓફ ફેક્ટરી, એ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં આવે. બાકી બધું ડેપ્રિશિએશન પ્રોપર એક્ટ, ડેપ્રિશિએશન ઓફ ફેક્ટરી બિલ્ડિંગ અને ડેપ્રિશિએશન ઓફ પ્લાન્ટ એન્ડ મશીનરી ઓફ ફેક્ટરી, એ ટ્રેડિંગ અકાઉન્ટમાં ડેબિટ થાય. ઓલ અધર ડેપ્રિશિએશન will be debited to profit and loss account. આપણે depreciation ના chapter માં જોયું કે depreciation to asset અને profit and loss account to depreciation.
But if depreciation is related to factory building, or if depreciation is related to plant and machinery which is used in factory, then its depreciation will be debited to profit trading account. પછી credit side, તો sales, જે આપણે sales કર્યું હોય, turnover minus goods જે sales return હોય, sales return ને return outward ભી કહેવાય, sorry return inward, અને purchase return ને return outward ભી કહેવાય, okay? પછી sale of scrap, goods scrap માં, suppose 10,000 ના goods છે, ગોડાઉન માં આગ લાગી બળી ગયા બરાબર, ડેમેજ થઈ ગયા છે, તો હવે એને કઈ સેલ ના કરી શકાય, તો આપણે સ્ક્રેપ માં ભંગાર માં કાઢી નાખીએ. ધેન ક્લોઝિંગ સ્ટોક, એટ ધ એન્ડ ઓફ ધ તમારી પાસે સ્ટોક હોય. હવે કેવું હોય કે જેમ આપણે લેજર એકાઉન્ટ ક્લોઝ કરીએ છીએ, ક્રેડિટ સાઇડ નું ટોટલ વધારે હોય એટલે લખવાનું, ડિફરન્સ પડે ડેબિટ સાઇડ અહીંયા, ધેન ઇટ ઇઝ કોલ્ડ ગ્રોસ પ્રોફિટ, બરાબર, એન્ડ ઇટ વિલ બી ટ્રાન્સફર ટુ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. અને જો ડેબિટ સાઇડ નું ટોટલ વધારે હોય તો ડિફરન્સ ક્રેડિટ સાઇડ આવે, એને કહેવાય ગ્રોસ લોસ. ઓકે, સમજો. ડેમરેજ, ડેમરેજ મીન્સ અમાઉન્ટ ઓફ પેનલ્ટી પેયેબલ ઓન ધ લેટ રિમૂવલ ઓફ ગુડ્સ ફ્રોમ રેલવે ઓર પોર્ટ. કે સપોઝ મેં બોમ્બે થી કે સપોઝ ફોરેન થી ગુડ્સ મંગાયા, રેલવે કે એરપોર્ટ કે પોર્ટ પર આયા, અને અમુક ટાઈમ હોય કેટલા ટાઈમ મારે ડિલિવરી લઈ આવી પડે, સપોઝ હું મોડું કરું ડિલિવરી ના લઉં, એટલો ટાઈમ લોકો ગુડ્સ પ્રિઝર્વ કરે, તો એમને તો પ્રિઝર્વ કરે ને, ટ્રેકિંગ કરું, તો એ જે મારે લેટ પેમેન્ટ ચાર્જ આપવો પડે, લેટ ડિલિવરી ચાર્જ, બરાબર, એને ડેમરેજ કહેવાય. ઓકે, પડી ખબર કે ના પડી? ઓકે, પછી ધર્માયો, ધર્માયો મીન્સ મંથલી સેલેરી ઓર વેજીસ. ધર્માયો ઇઝ ઇન્ડિયન ઓર ગુજરાતી વર્ડ ફોર મંથલી સેલેરી ઓર વેજીસ. ખરાજાત એક્સપેન્સ, વેજીસ ઓર એક્સપેન્સ ઇન્કર્ડ ઓન ગુડ્સ ડ્યુ ટુ વેસ્ટેજ. કોઈ ગુડ્સ વેસ્ટ થયા અને એના ઉપર એને રિસ્ટોર કરવા માટે કે ઓરિજિનલ કન્ડિશનમાં લાવવા માટે જે આપણે બીજા એક્સ્ટ્રા એક્સપેન્સ કરીએ, ઇટ ઇઝ કોલ્ડ ખરાજાત એક્સપેન્સ. પછી આવે વોરફેર, ધ અમાઉન્ટ ઓફ ડિફરન્સ પેએબલ વેન લેસ ફ્રેટ ઇઝ કેલ્ક્યુલેટેડ ફ્રોમ ધ પ્લેસ ઓફ ગુડ્સ કન્સાઇન્ડ. મુંબઈથી અહીંયા ગુડ્સ આવે તો એનું સપોઝ ફ્રેટ થાય 10,000, તો ત્યાંથી મેં મંગાવ્યા તો એને ખાલી 8,000 જ પે કર્યા, 2,000 નથી પે કર્યા ટોટલ, તો જ્યાં સુધી એ 2,000 રૂપિયા હું પે નહીં કરતા ત્યાં સુધી ડિલિવરી નહીં મળે, તો જે ડિફરન્સ છે ધેટ ઇઝ કોલ્ડ વોરફેર. ઓકે, ક્લિયર? યસ સર. હા બોલો, ક્લિયર ને? તો આટલું ટ્રેડિંગ અકાઉન્ટમાં આવે. હવે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ, એટલે ટ્રેડિંગ અકાઉન્ટ આપણે ક્લોઝ કરીએ, એમાં જો ગ્રોસ પ્રોફિટ હોય તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ક્રેડિટ સાઇડ આવે, અને જો લોસ હોય તો ઇટ વિલ બી ડેબિટેડ ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. હવે પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં બધા એક્સપેન્સ, જે એક્સપેન્સ ટ્રેડિંગ અકાઉન્ટમાં નથી આવ્યા, એ બધા જ એક્સપેન્સ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ થાય. તમારે આ હેડ યાદ નથી રાખવાના, એ 12th માં યાદ રાખવાનું, અત્યારે નહીં. એડમિનિસ્ટ્રેટિવ ઓફિસ ના રિલેટેડ જે બી એક્સપેન્સ હોય, એમ્પ્લોયની સેલરી છે, એમ્પ્લોયી જે બી અલાવન્સ આપ્યું, દિવાળી પર બોનસ આપ્યું, એક્સ્ટ્રા સેલરી આપી, ઇન્સેન્ટિવ, પછી ઓફિસ છે કે ગોડાઉન છે, રેન્ટ હોય, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ હોય, ટેક્સીસ, પોસ્ટેજ એક્સપેન્સ, કુરિયર એક્સપેન્સ, સ્ટેશનરી, પ્રિન્ટિંગ, લીગલ ચાર્જીસ, ઓડિટ એટલે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ફી હોય, ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ, રિપેર્સ એન્ડ મેન્ટેનન્સ, કન્ટ્રીબ્યુશન ટુ પ્રોવિડન્ટ ફંડ, એટલે એમ્પ્લોયના પ્રોવિડન્ટ ફંડના જે પૈસા હોય એમાં આપણે કન્ટ્રીબ્યુટ કર્યું, એમ્પ્લોયના ઇન્સ્યોરન્સ લીધો હોય એનું કોન્ટ્રીબ્યુશન, સ્ટાફ એમ્પ્લોયના વેલફેર એક્સપેન્સ, સ્ટાફને ટ્રેનિંગ આપવાના એક્સપેન્સ, કેરેજ આઉટવર્ડ ઓર કેરેજ ઓન સેલ્સ, પછી સેલરી ઓફ સેલ્સમેન, કમિશન ઓફ સેલ્સમેન, સેલ્સમેન આપણે બહાર મોકલ્યો હોય કામથી, ધંધાના બિઝનેસના કામથી, તો એનો જે ટ્રાવેલિંગ એક્સપેન્સ હોય, પછી એડવર્ટાઇઝમેન્ટ, બ્રાન્ડિંગ, પ્રમોશન, એનો જે આપણે એક્સપેન્સ કરીએ, બરાબર, ડિસ્કાઉન્ટ અલાઉડ, એટલે આપણે આપણા કસ્ટમરને જે ડિસ્કાઉન્ટ ઓફર કરીએ, આપણે એમની પાસે જે પૈસા લેવાના એના ઓછા લઈએ, પછી ડિલિવરી બાય એક્સપેન્સ, પછી ડિસ્કાઉન્ટ રિઝર્વ, એક્ઝિબિશન, કોઈ બિઝનેસ એક્ઝિબિશન વાઇબ્રન્ટમાં કેમ આપણે સ્ટોલ કેવું રાખ્યું હોય તો એનો જે એક્સપેન્સ થાય, પછી શોરૂમ એક્સપેન્સ, ગોડાઉન એક્સપેન્સ, પેકિંગ એક્સપેન્સ, પછી કેપિટલ ઉપર ઇન્ટરેસ્ટ જે કેલ્ક્યુલેટ થાય,
એ બિઝનેસ માટે એક્સપેન્સ છે, ઓનર માટે ઇન્કમ. ફ્રોમ બિઝનેસ પોઈન્ટ ઓફ વ્યૂ બિઝનેસ ઇઝ પેઇંગ ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ ટુ ધ ઓનર, સો ઇટ ઇઝ એક્સપેન્સ ફોર બિઝનેસ, સો ધેટ્સ વાય ઇટ વિલ બી ડેબિટેડ. પછી આપણે બેંકમાંથી લોન લીધી હોય, બેંકમાંથી ઓવરડ્રાફ્ટ લીધો હોય, તેના પર આપણે ઇન્ટરેસ્ટ પે કરવું પડે, તો ઇન્ટરેસ્ટ ડેબિટ થાય. પછી બેંક એકાઉન્ટ આપણું મેન્ટેન થતું હોય, આપણે બેંક ચાર્જિસ લે, એસએમએસ ને બધું આવતું હોય, આપણા અકાઉન્ટમાંથી પૈસા કટ થતા હોય, બેંક કોઈ ટ્રાન્ઝેક્શન આપણે બેંક થ્રુ કર્યું તેનું કમિશન લે, પછી ડોનેશન, ચેરિટી, ડેપ્રિશિએશન ઓન અસેટ, પછી આ બેડ ડેટ્સ નું એડજસ્ટમેન્ટ આવશે ને ત્યારે વધારે ક્લિયર થશે. બેઝિકલી બેડ ડેટ્સ, બેડ ડેટ હિસાબે બધું પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં ડેબિટ થાય. એટલે ટ્રાયલ બેલેન્સ માં જે બેડ ડેટ્સ આપી હોય પ્લસ જે એડિશનલ ઇન્ફોર્મેશન જે કરંટ ડે ની બેડ ડેટ્સ હોય એ પ્લસ થાય, પછી એક્સ્ટ્રા જે બેડ ડેટ રિઝર્વ હોય એ પ્લસ થાય, અને ટ્રાયલ બેલેન્સ માં જે બેડ ડેટ રિઝર્વ આપી હોય માઇનસ થાય, એટલે નેટ ફિગર આઉટર કોલમમાં આવે. પછી કોઈ ભી લોસ હોય, લોસ બાય ફાયર, લોસ બાય થેફ્ટ, લોસ ઓન સેલ ઓફ ફિક્સ એસેટ, લોસ ઓન સેલ ઓફ ઇન્વેસ્ટમેન્ટ, પછી કોઈ ભી એક્સપેન્સ કે લોસ માટેનું આપણે પ્રોવિઝન કર્યું, સાઈડમાં પૈસા મૂક્યા, એ બધું ડેબિટ થાય. મીન્સ ઓલ ધ એક્સપેન્સ વિચ આર નોટ કવર્ડ ઇન ટ્રેડિંગ અકાઉન્ટ વિલ બી ડેબિટેડ ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. બરાબર? ઓલ ઇન્કમ, બધી જ ઇન્કમ, લાઈક ડિસ્કાઉન્ટ રિસીવ્ડ, રેન્ટ રિસીવ્ડ, કમિશન રિસીવ્ડ, બ્રોકરેજ રિસીવ્ડ, બરાબર, કમિશન રિસીવ્ડ ફ્રોમ કન્સાઇનર, કન્સાઇનર એટલે આપણો એજન્ટ, જે આપણા બિહાફ પર આપણો ડીલર હોય, એજન્ટ હોય, બીજા સિટીમાં બીજે કે આપણે ગુડ સેલ કરતો હોય, બરાબર, એના પાસેથી આપણને કમિશન મળતું હોય, અથવા આપણે કોઈના બિહાફ પર ગુડ સેલ કરતા હોઈએ તો આપણને કમિશન મળતું હોય. પછી ઇન્ટરેસ્ટ ઓન ઇન્વેસ્ટમેન્ટ, કોઈ બી કંપનીના શેર ડિવેન્ચરમાં ઇન્વેસ્ટમેન્ટ કરીએ તો તમને ઇન્ટરેસ્ટ ડિવિડન્ડ મળે. ઇફ વી હેવ ગિવન લોન ટુ સમવન, આપણે કોઈને લોન આપી હોય અને આપણને ઇન્ટરેસ્ટ આપે તો ઇન્ટરેસ્ટ રિસીવ્ડ. પછી બિઝનેસના ઓનરે બિઝનેસમાંથી જે ડ્રોઈંગ્સ કર્યું હોય તો એના પર બિઝનેસ ઓનર પાસેથી ઇન્ટરેસ્ટ ચાર્જ થાય. સો ફોર બિઝનેસ ઇટ ઇઝ ઇન્કમ એન્ડ ફોર ઓનર ઇટ ઇઝ એક્સપેન્સ, સો ફોર બિઝનેસ ઇટ ઇઝ ઇન્કમ, તો એ અહીંયા ક્રેડિટ થાય. પછી બેડ ડેટ રિટર્ન ઓર બેડ ડેટ રિકવર, અર્લિયર આપણે જે બેડ ડેટ રાઇટ ઓફ કરી દીધી હોય એના પૈસા પછી પાછા આવે. પછી કોઈ બી અસેટ છે આપણે સેલ કરીને આપણને પ્રોફિટ થાય, ઓલ્ડ ન્યૂઝપેપર, ઓલ્ડ સ્ક્રેપ બધું સેલ કરો, પછી મિસેલિનિયસ ઇન્કમ, એપ્રેન્ટિસ પ્રીમિયમ, આપણે જે કોઈ કંઈ શીખવા આવે ટ્રેનિંગ માટે આવે અને ઘણી વખત આપણે એને શીખવાડવાની પાસે પૈસા લે અમુક ફરી હોય, એપ્રેન્ટિસ પ્રીમિયમ કહેવાય. ઇફ એપ્રેન્ટિસ પ્રીમિયમ ઇઝ રિસીવ્ડ ઇટ ઇઝ ઇન્કમ. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ક્લોઝ કરવાનું, જો ક્રેડિટ સાઈડનું ટોટલ વધારે હોય તો ડિફરન્સ ડેબિટ સાઈડ પડે, દેટ ઇઝ કોલ્ડ નેટ પ્રોફિટ, અને જો ડેબિટ સાઈડનું ટોટલ વધારે હોય તો ડિફરન્સ ક્રેડિટ સાઈડ પડે, દેટ ઇઝ કોલ્ડ નેટ લોસ. પછી આવે બેલેન્સ શીટ. પેજ નંબર 126 પર એમાં બે સાઈડ હોય, લાયાબિલિટી ને અસેટ. બેલેન્સ શીટ અકાઉન્ટ નથી, એટલે ડેબિટ ક્રેડિટ ના લખાય, બેલેન્સ શીટ ઇઝ અ સ્ટેટમેન્ટ, એટલે બેઝિકલી રિવર્સ છે. અસેટ એટલે બધા ડેબિટ બેલેન્સ હોય અને લાયાબિલિટી એટલે ક્રેડિટ, રિવર્સ થઈ ગઈ. આમ આપણે લેફ્ટ હેન્ડ સાઈડ ડેબિટ હોય, રાઈટ હેન્ડ સાઈડ ક્રેડિટ હોય, બેલેન્સ શીટમાં લખવાનું નહીં સમજવાનું. અસેટ એટલે ડેબિટ બેલેન્સ અને લાયાબિલિટી એટલે ક્રેડિટ બેલેન્સ, રિવર્સ થઈ ગયું. ઓકે, તો સૌથી પહેલા લાયાબિલિટી સાઈડ કેપિટલ આવે, કેપિટલમાં જે ઓપનિંગ કેપિટલ હોય, પછી ડ્યુરિંગ ધ યર એડિશનલ કેપિટલ કોઈ ઓનર લાયો હોય, વધારાની કેપિટલની જરૂર પડે, ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ એમાં એડ થાય, પ્રોફિટ થયો તો એડ થાય, પછી ડ્રોઈંગ્સ, ઇન્ટરેસ્ટ ઓન ડ્રોઈંગ, નેટ લોસ, એ બધું એમાંથી માઇનસ થાય. પછી કોઈ બી ટાઈપનું રિઝર્વ હોય, કેપિટલ રિઝર્વ, જનરલ રિઝર્વ, કોઈ બી રિઝર્વ જે આપણે વી હેવ કેપ્ટ અસાઇડ ફોર સ્પેસિફિક ઓર જનરલ પર્પઝ. પછી વર્કર્સ ને કમ્પન્સેશન આપવાનું હોય, સપોઝ આપણે કોઈ વર્કર કામ કરતો હોય અને ઓન ધ જોબ ઓન ધ ડ્યુટી એક્સિડન્ટ થઈ ગયો તો એને ફાઇનાન્શિયલ કમ્પન્સેશન આપવું પડે, તો એને કહેવાય વર્કમેન કમ્પન્સેશન ફંડ ઓર વર્કર એક્સિડન્ટ કમ્પન્સેશન રિઝર્વ, તો ધેટ વિલ બી ક્રેડિટેડ, મતલબ લાયાબિલિટી સાઈડ. પછી ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ, આપણે કોઈ કંપનીના શેર્સ, ડિબેન્ચરમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય અને માર્કેટમાં એની પ્રાઇસમાં અપડાઉન થાય, જેમ સ્ટોક માર્કેટ અપડાઉન થાય, હિસાબે એમાં જે બી પ્રોફિટ લોસ થાય એ સેટઅપ કરવા માટે સ્પેસિફિક ફંડ ક્રિએટ કર્યું,
તો એને ઇન્વેસ્ટમેન્ટ ફ્લક્ચ્યુએશન ફંડ કહેવાય. જો પ્રોફિટ થાય તો એ ફંડમાં એડ થાય, લોસ થાય તો ફંડમાંથી માઇનસ થાય. એટલે ઇન્વેસ્ટમેન્ટની વેલ્યુમાં ઇન્ક્રીઝ ડિક્રીઝ થાય તો નહીં. પછી કોઈ બી નોન કરન્ટ ઓર લોંગ ટર્મ લાયબિલિટી, જેમ કે કોઈ બેંકમાંથી લોન લીધી હોય, કોઈ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન, બરાબર, જેમ કે આઈડીબીઆઈ છે, કે પછી ગુજરાત સ્ટેટ ફાઇનાન્સ કોર્પોરેશન છે, ઇન્ડસ્ટ્રીયલ ફાઇનાન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા છે, એમાંથી આપણે લોન લીધી હોય. પછી ફિક્સ ડિપોઝિટ, એટલે ફિક્સ ડિપોઝિટ વિચ વી હેવ એક્સેપ્ટેડ, લોકોએ આપણને પૈસા આપણી પાસે મૂક્યા હોય, એના પર આપણે ઇન્ટરેસ્ટ આપે. આપણે ફિક્સ ડિપોઝિટ બેંકમાં મૂકી હોય તો આપણી એસેટ થાય. But if someone has put their money with us, that is liability for us because we have to pay. And a public deposit we have. Our DMR, chapter 8, sources of finance. Public deposit. So, loan taken from friend, loan taken from relative. We have borrowed money. If we have borrowed money, we have borrowed money. So, it is liability. Bank overdraft, creditor, sundry creditors, total creditor. Bills payable. Right, the bills on which we have to pay the amount, outstanding expense, the expense which has become due but we have not paid, income received in advance, for income tumne advance mein mali gayi, for which you have to provide service, you have to provide goods, capital bana the good seller ka bana bhi advance mein payment kar di, so now we have to provide goods. Then workmen profit sharing fund, apna jo workers or employees hai emne apne profit mein share aapvanu kidu ke tamara thi aato profit thase. તમે આટલો ટાર્ગેટ અચીવ કરશો તો અમે તમને આટલો શેર આપીશું. સો ધેટ ઇઝ વર્કમેન પ્રોફિટ શેરિંગ ફંડ. ધેન કોઈ બી પ્રોવિઝન હોય, પ્રોવિઝન ફોર ટેક્સ, પછી પ્રોવિડન્ટ ફંડ, એમ્પ્લોય જ્યારે રિટાયર થાય ત્યારે એને પ્રોવિડન્ટ ફંડના પૈસા આપવાના હોય. એની સ્કીમ એ રીતની હોય કે એવરી મંથ એમ્પ્લોયની જે સેલરી હોય એમાંથી અમુક પર્સન્ટ કટ થતા હોય, એટલા એટલા કંપની કન્ટ્રીબ્યુટ કરે. અને પછી સપોઝ એ વન યર છે તો 1 યર ના 10000, સપોઝ એને 10 યર સર્વિસ કરી તો 10000 ઇન્ટુ 10 એટલે 1 લાખ પ્લસ ઇન્ટરેસ્ટ કે સાથે એટલી અમાઉન્ટ એને રિટાયર થાય ત્યારે મળે. તો ધેટ ઇઝ કોલ્ડ પોસ્ટ રિટાયરમેન્ટ બેનિફિટ ફોર એમ્પ્લોય. ફોર એમ્પ્લોય વી હેવ ટુ પે ધેમ, એટલે આપણી લાયબિલિટી. પ્રોવિડન્ટ ફંડ છે, પેન્શન ફંડ છે, ગ્રેચ્યુટી ફંડ છે, આ બધું એમ્પ્લોય જ્યારે રિટાયર થાય ત્યારે એને પૈસા આપવાના હોય કંપનીએ, બિઝનેસ હે, બરાબર. તો આપણા માટે લાયબિલિટી બિઝનેસ માટે. We have to think from the perspective of businessman. The asset side, so baddi asset, goodwill, land, building, leasehold asset, machinery, furniture, fitting, patent, trademark, copyright, livestock. Livestock is what? Cattles. And livestock kya hai? Gaay, bhains, balad, bakra, bilada, kutra, ghoda, hathi. Koi farmer, agriculture is toy. Then to all livestock kya hai na mat? Kili kya gaay hojan, kili bhains hojan. Barabar? પછી વેહિકલ્સ, લૂઝ ટૂલ્સ, પાના પકડ, ઇક્વિપમેન્ટ ટૂલ્સ, ગવર્મેન્ટ સિક્યોરિટી, ગવર્મેન્ટના બોન્ડ્સ, ગવર્મેન્ટની સિક્યોરિટીમાં આપણે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય. પછી પ્રોવિડન્ટ ફંડના જે પૈસા આપણે સમયે ઇન્વેસ્ટ કર્યા હોય જેથી કરીને એક્સ્ટ્રા ઇન્કમ જનરેટ થાય. પછી કોઈ બી કંપનીના શેર્સ, કોઈ બી કંપનીના ડિબેન્ચર, કોઈ બી કંપનીના બોન્ડ્સ એમાં આપણે પૈસા ઇન્વેસ્ટ કર્યા હોય, મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય, બરાબર, એ બધી અસેટ થઈ. પછી ક્લોઝિંગ સ્ટોક એટ ધ એન્ડ ઓફ ધ યર જે સ્ટોક હોય ઇન્વેન્ટરી કહેવાય. પછી સંડરી ડેટર્સ, કેશ બેલેન્સ, બેંક બેલેન્સ, સ્ટોર એન્ડ સ્પેર પાર્ટસ, ઇન્કમ રિસીવેબલ, લોન ગિવન, આપણે કોઈને લોન આપવી હોય, બિલ્સ રિસીવેબલ, આપણે કોઈની પાસે પૈસા લેવાના હોય, લોન ગિવન ટુ એમ્પ્લોય, એડવાન્સ પેડ ફોર પરચેસ, એક્સપેન્સ પેડ ઇન એડવાન્સ, આ બધું જ અસેટ સાઈડ આવે. પછી ડેફર્ડ રેવન્યુ એક્સપેન્ડિચર, એટલે ફિક્ટિશિયસ અસેટ કહેવાય, બરાબર. ફિક્ટિશિયસ અસેટ એટલે large scale expenditure the benefit of which will be available for longer period of time. Advertisement expense karyo je moto eno benefit apanne 5 years sudhi available che to 5 years sudhi 1/5 part apne pnl ma rakhis baki no 4/5 part balance sheet ma asset side batayju to baddhu j net stock le rate scale measure baddhu j asset side a ane balance sheet jo tamari sachi hoy true hoy tamaru sam to balance sheet no baddhe sanu total સેમ થાય, કોઈ ડિફરન્સ ના આવે. એ જો ડિફરન્સ આવે તો ખોટું, એક મિસ્ટેક, બરાબર. એ ડિફરન્સ ના આવે એટલે જે ટેલી થઈ જાય તો પૂરા માર્ક્સ 12 થી 14 માર્ક્સ તો સમ આવશે તમારો, બરાબર. પડી ખબર? હવે આમાં એક એક આઈટમ તમને ખબર પડી ગઈ? કોઈ ડાઉટ, કોઈ કન્ફ્યુઝન નહીં ને?
ના સર વેરી ગુડ બધા ફોર્મેટ 5 ટાઈમ્સ લખવાના 3 3 ટ્રેડિંગ પીએનએલ ને બેલેન્સ અત્યારે ટ્રેડિંગ લખો ફટાફટ લખી કાઢો એટલે હું પૂછું છું તમને હું એમ પૂછું એટલે તમને તરત યાદ આવવું જોઈએ કે વેચીસ તો ટ્રેડિંગ એકાઉન્ટ ડેબિટ સાઈડ ક્લોઝિંગ સ્ટોક તો ટ્રેડિંગ એકાઉન્ટ ક્લોઝ ક્રેડિટ સાઈડ સેલ્સ ટ્રેડિંગ એકાઉન્ટ ક્રેડિટ સાઈડ આટલું પ્રિસિઝન જોઈશે તો જ હું આગળ તમને સમ કરાવી શકું બરાબર છે એટલે ફર્સ્ટ સ્ટાર્ટ રાઇટિંગ ટ્રેડિંગ એકાઉન્ટ બરાબર